हेलो नमस्कार मित्रों, तमारू अमारी ऑल इन वन जीके चैनल पर स्वागत है। जो तमे अमारी चैनल पर नवा हो अथवा अमारी चैनल ने सब्सक्राइब करवानो बाकी होय तो अमारी चैनल ने सब्सक्राइब करो तथा बाजू में आवेल बेल आइकन पर क्लिक करो, जेथी करीने अमारी चैनल पर कोईपण प्रकार की नवी माहिती मुकता तमने तरत ज नोटिफिकेशन मळे रहे। तो जोईए मित्रों, गुजरात पोलीस कोंस्टेबल टेस्ट नंबर 42। मित्रों तमने जो अमारो वीडियो सारो लगे तो अमारा वीडियो ने लाइक करो तथा तमारा मित्रों ने शेर करो। अने हा मित्रों, अमारो वीडियो केवो लाग्यो तमने ते कॉमेंट द्वारा अभिप्राय तमारो जरूर जणावशो। तो शुरू करिए मित्रों, पोलीस कोंस्टेबल टेस्ट नंबर 42। प्रश्न एक, न्यायपालिकानो सर्वोच्चतानो सिद्धांत क्या देशना बंधारणमांथी लेवामां आव्यो छे? ऑप्शन ए, अमेरिकामांथी। प्रश्न बी, राष्ट्रपति द्वारा कई कलम हेठळ संसदमां बे सभ्योनी निमणूक करવામાં આવે છે? ઓપ્શન બી, કલમ 331। પ્રશ્ન 3, સર્વોચ્ચ અદાલત એ કયા અનુચ્છેદ મુજબ કોર્ટ ઓફ રેકોર્ડ એટલે કે નજરી અદાલત છે? ऑप्शन सी, अनुच्छेद 129। प्रश्न 4, गुजरात ना क्या शहर में भूकंप मापक यंत्र सिस्मोग्राफ राखवामां आव्युं छे? ऑप्शन डी, ए अने बी बने एटले के राजकोट अने वडोदरा, वडोदरा अने राजकोट बने। પ્રશ્ન 5, ડેટ્રોઇટ સિટી ઓફ ગુજરાત તરીકે કયું શહેર ઓળખાય છે? ઓપ્શન ડી, સાણંદ। પ્રશ્ન 6, જો ઘડિયાળમાં 10 વાગ્યા હોય તેને અરીસામાં જોતા પ્રતિબિંબમાં કેવો સમય બતાવશે? ઓપ્શન સી, 2 વાગ્યાનો સમય બતાવશે। પ્રશ્ન 7, આઈપીસીમાં દુષ્પ્રેરણની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે? ઓપ્શન સી, કલમ 107। પ્રશ્ન 8, આઈપીસીની કઈ કલમમાં ગુનાહિત મનુષ્યવધ સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા આપેલ છે? ઓપ્શન બી, કલમ 299માં। પ્રશ્ન 9, આઈપીસી કલમ મુજબ કાયદા વિરુદ્ધની મંડળીનો કોઈ સભ્ય કોઈ ગુનો કરે તો તે મંડળીનો બીજો દરેક સભ્ય તે ગુના માટે દોષિત થશે? ઓપ્શન બી, કલમ 149 મુજબ। પ્રશ્ન 10, ગુનામાં મદદગારી કેટલી રીતે થઈ શકે છે? ઓપ્શન બી, 3 રીતે થઈ શકે છે મિત્રો ગુનામાં મદદગારી। તો કઈ રીતે થઈ શકે? તો કે ઉશ્કેરણી દ્વારા, કાવતરા દ્વારા અને મદદ દ્વારા। પ્રશ્ન 11, સીઆરપીસીની કઈ કલમમાં આરોપીને એકવાર દોષિત કે નિર્દોષ જાહેર કર્યા પછી તે જ ગુના માટે ઇન્સાફી કાર્યવાહીની મનાઈ કરેલ છે? ઓપ્શન બી, કલમ 300। પ્રશ્ન 12, બિનવારસી મળેલ મિલકતને ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ કબજે કરી શકાય? ઓપ્શન ડી, કલમ 102 હેઠળ। પ્રશ્ન 13, આઈપીસીની કલમ 124A
માં રાજદ્રોહ કાયદો ક્યા વર્ષમાં દાખલ કરવામાં આવ્યો હતો? ઓપ્શન બી 1870માં. પ્રશ્ન 14, શહેરા તાલુકો ક્યા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન બી પંચમહાલ જિલ્લામાં. પ્રશ્ન 15, અડોલા તળાવ ક્યાં આવેલું છે? ઓપ્શન એ ધાંધલપુર, એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાનું ધાંધલપુરમાં આવેલ છે. પ્રશ્ન 16, સૌર પરિવારમાં સૌથી ઝડપી ધરીભ્રમણ ધરાવતો ગ્રહ કયો છે? ઓપ્શન ડી ગુરુ ગ્રહ. પ્રશ્ન 17, પાણીપત ત્રીજું યુદ્ધ ક્યાં વર્ષમાં થયું હતું? ઓપ્શન સી 1761માં. પ્રશ્ન 18, કોને પૂર્વ ભારતના શિવાજી તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ રુદ્રસિંહાને. પ્રશ્ન 19, પૌરાણિક અનુશ્રુતિઓમાં આદ્ય ઐતિહાસિક કાળમાં કે ગુજરાત ક્યાં નામે ઓળખાતું હતું? ઓપ્શન એ આનર્થ. પ્રશ્ન 20, ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? ઓપ્શન બી ગોવિંદ સાગર સરોવર. પ્રશ્ન 21, કોમ્પ્યુટરમાં પ્રિન્ટ પ્રિવ્યૂ કમાન્ડ ક્યારે આપવામાં આવે છે? ઓપ્શન ડી જ્યારે ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવામાં આવશે ત્યારે કેવું દેખાશે તે જોવા માટે પ્રિન્ટ પ્રિવ્યૂ આપવામાં આવે છે. પ્રશ્ન 22, નીચેનામાંથી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? ઓપ્શન બી યુનિક્સ. પ્રશ્ન 23, મગનભાઈ દેસાઈ એવોર્ડ ક્યાં ક્ષેત્રમાં આપવામાં આવે છે? ઓપ્શન સી શિક્ષણ ક્ષેત્રે. પ્રશ્ન 24, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખે સત્તાવાર રીતે રાજ્ય પક્ષી તરીકે કયું પક્ષી જાહેર કર્યું છે? ઓપ્શન ડી કાળી ડોક વાળા ક્રેન. પ્રશ્ન 25, મેન્સ હોકી જુનિયર વર્લ્ડ કપ 2021નું આયોજન ક્યાં રાજ્યમાં થવાનું છે? ઓપ્શન ડી ઓડિશા. મિત્રો, મેન્સ હોકી જુનિયર વર્લ્ડ કપ 2021નું આયોજન આપણા ભારતમાં અને એમાં પણ ઓડિશા રાજ્યમાં થવાનું છે. તો મિત્રો, તમે અમારો વિડીયો જોયો બદલ ખૂબ ખૂબ આભાર. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો અમારા વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રોને શેર કરો અને અમારા વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટ દ્વારા જરૂર જણાવશો. અને હા મિત્રો, જો તમે હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો. અસ્તુ.